नमस्कार विद्यार्थी मित्रों, धोरण सात विषय गणित प्रकरण दस एम स्वाध्याय 10.2 इना आपणे एक रचना दोरी हती। त्यारबाद मैं एक रचना तमने समबाजु त्रिकोणनी दोरवा आपी थी होमवर्क में। हवे आपणे देखिए तीजी, त्रिकोण पी क्यू आर रचो, जेमा पी क्यू बराबर 4 सेंटीमीटर, क्यू आर बराबर 3.5 सेंटीमीटर અને પી આર બરાબર 4 સેન્ટીમીટર છે। આ કયા પ્રકારનો ત્રિકોણ છે તે પણ આપણે જોઈશું। હવે આપણે મેં તમને જેમ કીધું તેમ સૌથી પહેલાં કાચી આકૃતિ દોરી દેવાની। તો એક આપણે ત્રિકોણ દોરી દીધું, જેથી કરીને ભૂલ થાય નહીં। હવે ત્રિકોણ પી ક્યુ આર, હવે આનામાં આપણે માપ દેખી લઈએ। પી ક્યુ બરાબર 4 સેન્ટીમીટર છે, તો આર યુ પી અને ક્યુ, તો 4 સેન્ટીમીટર। ત્યારબાદ ક્યુ આર બરાબર 3.5 સેન્ટીમીટર, તો ક્યુ આર બરાબર 3.5 સેન્ટીમીટર। પછી પી આર બરાબર 4 સેન્ટીમીટર, એટલે પી આર બરાબર 4 સેન્ટીમીટર। હવે આપણે ફૂટપટ્ટીને અને એ બી ફૂટપટ્ટી અને પરિકરના મારફતે આપણે રચના દોરવાની છે, એટલે કે ત્રિકોણ રચવાનો છે, અને આ કયા પ્રકારનો ત્રિકોણ છે તે પણ જણાવવાનું છે। તો સૌથી પહેલાં એનો પાયો ત્રિકોણનો, એટલે કે નીચેનો ભાગ જે હોય, ક્યુ આર દોરી દઈએ। ક્યુ આર કેટલું છે? 3.5, એટલે કે આ 0, આ 3 અને 0.5 થઈ ગયું 3.5। હવે ત્યારબાદ આપણે પી ક્યુ દેખીએ, પી ક્યુ કેટલું છે? 4 સેન્ટીમીટર, તો આપણે 4 સેન્ટીમીટરનો એક બાજુ પરિકરની અણી અને એક બાજુ પેન્સિલની, 4 સેન્ટીમીટરનો માપ લઈ લીધો ફૂટપટ્ટી મારફતે આ રીતે। પછી અહીં આગળ નામ આપી દેવાનું ક્યુ આર, આપણે શું દોર્યું છે? ક્યુ આર 3.5। તો ક્યુ પર ક્યુને કેન્દ્ર રાખવાનો, ત્યાં પરિકરની અણી મૂકવાની અને 4 સેન્ટીમીટરની ચાપ મારવાની। હવે આપણે દેખી શકીએ છીએ કે પી આર બરાબર પણ એ જ છે 4 સેન્ટીમીટર, એટલે આરને કેન્દ્ર રાખવાનો અને 4 સેન્ટીમીટરની ચાપ દોરવાની। થઈ ગયું, બંને ચાપ જ્યાં છેદે ત્યાં કયું નામ આપવાનું? પી। હવે પી ક્યુ 4 સેન્ટીમીટર અને પી આર 4 સેન્ટીમીટર, આ માંગેલ ત્રિકોણ છે। હવે આપણે દેખી શકીએ છીએ કે આ બાજુ અને આ બાજુ બંને બાજુ કેવી છે? સરખી છે, એટલે કે આ કેવો ત્રિકોણ થયો? જેની કોઈ પણ બે બાજુઓના માપ સરખા હોય તેને સમબાજુ ત્રિકોણ કહેવાય, ના એને જેને આપણે આગળ દોર્યું ને એને સમબાજુ ત્રિકોણ કહેવાય, કારણ કે એની બધી બાજુઓના માપ સરખા હતા, પરંતુ અહીં ખાલી ફક્ત બે જ બાજુઓના માપના માપ સરખા હોય એને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય, કારણ કે બે બાજુઓના માપ સરખા છે તેથી। તો હવે તમે આના મુદ્દા લખશો તો સૌથી પહેલાં આપણે ક્યુ આર રેખાખંડ દોર્યો 3.5 સેન્ટીમીટરનો, ક્યુને કેન્દ્ર રાખીને 4 સેન્ટીમીટરની ચાપ દોરી અને આરને કેન્દ્ર રાખીને 4 સેન્ટીમીટરની ચાપ દોરી, જે બંને ચાપ છેદે ત્યાં પી નામ આપ્યું અને પી ક્યુ રેખાખંડ દોર્યું અને ક્યુ આર રેખાખંડ દોર્યો, અને આ કયા પ્રકારનો ત્રિકોણ છે? તો છેલ્લે લખવાનું, માંગેલ ત્રિકોણ એ સમદ્વિબાજુ ત્રિકોણ છે। હવે આપણે ચોથો દાખલો દેખીએ, એ બી બરાબર 2.5 સેન્ટીમીટર, બી સી બરાબર 6 સેન્ટીમીટર અને એ સી બરાબર 6.5 સેન્ટીમીટર હોય તેવો ત્રિકોણ એ બી સી રચો, ખૂણા બીનું માપ મેળવો। એટલે સૌથી પહેલાં આપણે કાચી આકૃતિ દોરી દઈએ, ત્રિકોણ એ બી અને સી, એ બી બરાબર 2.5 સેન્ટીમીટર, બી સી બરાબર 6 સેન્ટીમીટર
અને એસી બરાબર 6.5 સેન્ટીમીટર. તો આપણે બીસી બરાબર 6 સેન્ટીમીટર દોરી દઈએ. સૌથી પહેલાં બીસી બરાબર 6 સેન્ટીમીટર. તો આ થયો બી અને આ સી, 6 સેન્ટીમીટર. હવે બીને કેન્દ્ર રાખીને એક ચાપ દોરવાની, એ કેટલી? તો 2.5 સેન્ટીમીટરની. તો આ 2.5, એટલે કે બીને કેન્દ્ર રાખીને 2.5 સેન્ટીમીટરની ચાપ દોરી. હવે સીને કેન્દ્ર રાખીને 6.5 સેન્ટીમીટર, એટલે કારણ કે એસી બરાબર 6.5 છે તેથી. થઈ ગયું 6.5, આ થઈ ગયું. હવે બંને જ્યાં છેદે ત્યાં એ નામ આપો. હવે તમારે આ ખૂણાનો માપ શોધવાનું, કે તમારે શોધવાનું કે કોણ માપક અહીં મૂકવાનો, અને ત્યારબાદ ચેક કરવાનું કે આ બી ખૂણાનો માપ કેટલો છે. હવે આના મુદ્દા કઈ રીતે લખશો તમે? તો સૌથી પહેલાં સૌપ્રથમ બીસી રેખાખંડ દોર્યું જે 6 સેન્ટીમીટરનું હતું. ત્યારબાદ બીને કેન્દ્ર રાખીને એક 2.5 સેન્ટીમીટરની ચાપ દોરી. ત્યારબાદ સીને કેન્દ્ર રાખીને 6.5 સેન્ટીમીટરની ચાપ દોરી. જ્યાં બંને ચાપ છેદે ત્યાં એ નામ આપ્યું, અને રેખાખંડ એ બી જોડો. ત્યારબાદ રેખાખંડ એ સી જોડો. એ ત્રિકોણ, માંગેલ ત્રિકોણ એ બી સી છે, અને ખૂણા બીનું જે માપ આવે એ તમારે લખવાનું. અને અહીં તમે દેખી શકો છો કે આ ખૂણો 90° સીધી લીટીમાં રચાય છે, એટલે 90° આવશે. પરંતુ તમારે તમારા કોણ માપકની મદદથી એને માપવાનો રહેશે. હવે સ્વાધ્યાય 10.3, 10.3ની પહેલી રચના દેખીએ. ડી ઈ બરાબર 5 સેન્ટીમીટર, ડી એફ બરાબર 3 સેન્ટીમીટર, અને માપ ખૂણો ઈ ડી એફ, એટલે કે ખૂણો ડી વચ્ચેવાળો એ 90° હોય તેવો ત્રિકોણ ડી ઈ એફ રચો. એટલે કે આપણે કાચી આકૃતિ સૌથી પહેલાં દોરી દઈએ. પરંતુ આ આપણે ફૂટપટ્ટીથી ડાયરેક્ટ દોરવાની નથી. હવે ખૂણો ડી તો આપણે દેખી લઈએ. ખૂણો ડી એ 90° આપેલો છે, એટલે ખૂણો ડી કંઈ આવશે? અહીં 90° આગળ. હવે ડી ઈ એટલે આ ડી થશે. પાંચ સેન્ટીમીટર પછી ડી, બાકી શું રહ્યું? એફ. હવે ડી એફ 3 સેન્ટીમીટર થઈ ગયું. આ 5 સેન્ટીમીટર, ડી બરાબર 5 સેન્ટીમીટર, ડી એફ બરાબર 3 સેન્ટીમીટર. હવે આ કર્ણનું માપ આપણે મળશે. હવે આપણે સૌથી પહેલાં પાયો દોરી દઈએ. તો એનું કેટલું છે? ડી બરાબર 5 સેન્ટીમીટર. આ થયું ડી અને ઈ. હવે ડાયરેક્ટ કોણ માપકની મદદથી આપણે 90° લઈને 90° ખૂણો દોરવાનો નથી. આપણે પરિકર અને ફૂટપટ્ટીની મદદથી 90° ખૂણો દોરવાનો છે. હવે તમને છઠ્ઠા ધોરણમાં યાદ હશે કે મેં તમને બધા ખૂણાઓ દોરાયા હતા, કે 60°, 120, 90, 75 એ રીતે. તો હવે આપણે 90° ખૂણો કઈ રીતે દોરવાનો તો હું તમને શીખવાડું કે કોઈ પણ માપની ડીને કેન્દ્ર રાખીને, ડીને 90° દોરવાનું છે ને, એટલે ડી પરથી કોઈ પણ માપની એક ચાપ દોરવાની, એ અર્ધવર્તુળ હોય. આ થઈ ગયું.
હવે એ ચાપ જ્યાં અહીં ડી પર રેખાખંડ પર છેદે ને ત્યાંથી જ એટલા જ માપને માપ બદલવાનો નહીં, એ જ ચાપ પર બીજી ચાપ દોરવાની. હવે એ ચાપ પરથી ફરી આ કેટલાની થઈ છે, આ 60 આંશનો ખૂણો જ્યારે તમને કહે એટલે કે આ રીતે દોરવાનો. આ થયો 60 આંશનો ખૂણો. હવે 60 આંશનો ખૂણો કહે તો તમને જે 60 આંશનો ખૂણો દોરવાનો એને કેન્દ્ર રાખીને એક ચાપ દોરવાની, એ ચાપ જ્યાં છેદે રેખાખંડ પર ત્યાંથી એટલા જ માપની બીજી ચાપ દોરી, એટલે કેટલો થઈ ગયો 60. 60 વત્તા 60 કેટલા થાય, 120. તો આ કેટલાની થઈ ગઈ, આ દોર દેશો તો કેટલાની થઈ ગયું, 120. હવે 60 અને 120ની વચ્ચે બરોબર મધ્યમાં 90 અંશ આવે, એટલે કે આ બંનેને અડધા કરી દઈએ આપણે વચ્ચેથી, એટલે કે એક ચાપ 60 પરથી એક ચાપ 120 પરથી. તો આ કેટલાનો થઈ ગયો, 90 અંશનો ખૂણો થઈ ગયો. હવે અને એક કિરણ દોરી દેવાનું, જેને નામ આપી દેવાનું ડી એ નામ આપી દો. એ નામ આપી દીધું. હવે ત્યારબાદ આપણે ડીએફ કેટલું કીધું છે, 3 સેન્ટીમીટર. તો ડીથી 3 સેન્ટીમીટરની એક ચાપ દોરવાની, ડી પરથી એક 3 સેન્ટીમીટરની ચાપ દોરો. આ થઈ 3 સેન્ટીમીટર. એ ચાપ જ્યાં છેદે ત્યાં ડીએ કિરણ પર જ્યાં છેદે ત્યાં એફ નામ આપો. થઈ ગયું. હવે એફ અને ઈને જોડી દો. હવે આપણે અહીં કર્ણનો માપ માપીએ તો 5.7 કેવો આવે છે. હવે આપણે અહીં માપ દેખીએ તો આ બે બાજુને આ કાટકોણ ત્રિકોણ થયો. આપણે ખબર છે કાટકોણ ત્રિકોણમાં બે બાજુઓનો વર્ગોનો સરવાળો બરાબર કર્ણનો વર્ગ થાય, એટલો માપ મળી જાય છે. આ માંગેલ ત્રિકોણ ડી ઈ એફ છે.